કચ્છનું ભરતકામ, ગૂંથણ કામ અને એમાં પણ ફેશનની દુનિયામાં સૌથી ટફ ગણાતું બાવળિયો હાલ ટ્રેન્ડ બન્યું છે. રાજકોટમાં આવેલા સક્સેસ વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં પ્રાચીનથી લઈ આધુનિક 150થી પણ વધારે કલાઓ કુશાલ પટેલ દ્વારા શીખવાડવામાં આવે છે. ફેશન ટ્રેન્ડ આવા શબ્દોથી આપણે સારી રીતે પરિચિત છે. પહેલાના સમયની વાત કરીએ તો દરેક વ્યક્તિ તેના કપડાં કે પાઘડીથી ઓળખાતા. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક ફેરફાર આવ્યા છે, પરંતુ કચ્છ જેવા અમુક વિસ્તાર એવા છે કે ત્યાંની કલા હજુ પણ ભૂલાઈ નથી. સક્સેસ વિંગ્સ એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં ફેશન ડિઝાઇન, જ્યુલરી મેકિંગ, ફાઇન આર્ટ્સ, મડ મિરર, રેઝન આર્ટ, પેઇન્ટિંગ્સ, હેન્ડવર્ક, ફેબ્રિક પેઇન્ટિંગ, ક્લોથ ડિઝાઇનિંગ, એસેસરીઝ ડિઝાઇનિંગ, કચ્છી વર્ક, ટેટો ડિઝાઇન, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને હોમ ડેકોરેશન સહિતના કોર્સનો સમાવેશ થાય છે. કુશાલ પટેલ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આપણે લોકોએ ફેશનનો અર્થ જુદો જ ગણ્યો છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રની માનસિકતા એવી છે કે કોઈ ગર્લ શોર્ટ ડ્રેસ પહેરે તો તેને અંગ પ્રદર્શન માનવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં ફેશન ઇઝ નોટ ક્રાઇમ. આ ઉપરાંત તેઓએ ઉમેર્યું કે કચ્છી વર્ક જે દરેક લોકો માટે હાલ પસંદગીનું કેન્દ્ર બન્યું છે, પરંતુ આ વર્ક ખૂબ જ ઓછા લોકો કરી જાણે છે. સક્સેસ વિંગ્સમાં આ પ્રકારના વર્ક શીખવાડવામાં આવે છે. કુશાલ પટેલ ફ્રોમ સક્સેસ વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ. અમારી ઇન્સ્ટિટ્યૂટમાં મેઇનલી ફોકસ ફેશન ડિઝાઇનિંગ ઉપર કરીએ છીએ. ત્યારબાદ અમે સાથે સાથે જ્વેલરી મેકિંગ, જ્વેલરી ડિઝાઇનિંગ, ટેટુ ડિઝાઇનિંગ પ્લસ ગ્રૂમિંગ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ટેટુ ડિઝાઇનિંગ, ફાઇન આર્ટ્સ, મડ મિરર, રેઝિન વર્ક જેવા બધા જ કોર્સિસ કરાવીએ છીએ, જે કરિયર બેઝ કોર્સિસ છે કે જે કોઈ પણ સ્ટુડન્ટ 10th, 12th કે ગ્રેજ્યુએશનની સાથે અને ગ્રેજ્યુએશન પછી પણ કરી શકે છે. ફેશન છે એ ટોટલી રિપીટેશન છે કે જે આપણે 10 યર્સ પહેલાં જોતા હતા કે 20 યર્સ પહેલાં જોતા હતા, એ બધી ફેશન છે અત્યારે પાછી રિપીટ થાય છે. જેમ કે પહેલાંના જમાનામાં સ્ટાર્ટ કરીએ આપણે તો ત્યારે બ્લોક પ્રિન્ટ થતું હતું, તો અત્યારે બી બ્લોક પ્રિન્ટ એ રિપીટેશન છે, રિપીટેશનનો આખો રાઉન્ડ છે. જેમ કે સૌથી પહેલાં જ્યારે ફેશન સ્ટાર્ટ થઈ હતી આપણી તો ત્યારે હેન્ડવર્ક કરવામાં આવતું હતું, તો અત્યારે હેન્ડવર્કનો ટ્રેન્ડ છે સૌથી વધારે છે. હેન્ડવર્કની સાથે સાથે ફેબ્રિક પેઇન્ટિંગનો પણ લેવામાં આવે છે, જેથી ફેબ્રિક પેઇન્ટિંગ વધારે લુકવાઇઝ સારું લાગે છે હેન્ડવર્કના લીધે. એટલે આપણું જે કલ્ચર છે એ તો બધે આવે જ છે આપણી સાથે, જેમ કે પ્રિન્ટમાં લઈએ છીએ, હેન્ડવર્કમાં લઈએ છીએ, તો બધી જગ્યાએ યુઝફુલ થાય જ છે. ફેશનમાં બહુ સારી રીતે યુઝ થાય છે. કચ્છી વર્ક છે, સૌથી એમ્બ્રોઇડરી વર્ક આપણે કહીએ હેન્ડવર્ક, એમાં સૌથી હાર્ડ છે તો એ કચ્છી વર્ક છે. તો કચ્છી વર્કની અત્યારે ફેશન બહુ ટ્રેન્ડમાં છે. સૌથી હાર્ડ કહીએ તો એ છે, એમાં ઘણા બધા સ્ટેપ ફોલો કરવામાં આવે છે ત્યારે કચ્છી વર્ક બને છે. તો અમારી કચ્છી વર્ક ઉપર માસ્ટરી છે કે અમે એને બધી જગ્યાએ એપ્લાય કરીએ છીએ. જેમ કે અત્યારે અવનવી ફેશનમાં વન પીસ ઉપર લેવા, ઘરના ડેકોરેશન માટે તોરણમાં પણ યુઝ કરી શકો, દુપટ્ટામાં કઈ રીતે યુઝ કરવા, સ્કાર્ફમાં કઈ રીતે યુઝ કરી શકીએ, તો અમે હેન્ડવર્ક ઉપર અમારી અત્યારે માસ્ટરી છે કહીએ તો સક્સેસ વિંગ્સની. અમને આઉટસાઇડથી લોકો બધા હેન્ડવર્ક માટે ખૂબ જ એપ્રિશિએશન્સ મળે છે કે તમે આ વસ્તુઓ ઉપર વધારે હજી ફોકસ કરો. ફેશનમાં શોર્ટ ગાર્મેન્ટ્સ પહેરવા એ કંઈ ખોટી વસ્તુઓ નથી. એક ફેશનની નવી નવી પેટર્ન ડેવલપ કઈ રીતે કરતા હોય છે, લોકોની મેન્ટાલિટી ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કઈ ટાઈપની તમારી મેન્ટાલિટી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. બાકી પેટર્ન્સ આપણે ડિઝાઇનર્સ જ ક્રિએટ કરતા હોઈએ છીએ. અમારી ટેગલાઇન જ છે કે ફેશન ઇઝ નોટ અ ક્રાઇમ, કે ફેશન છે એક ગુનો નથી. ફેશન છે એ અવનવી ટ્રેન્ડ છે, એક એક ટાઈપ છે કે જે લોકો અલગ અલગ પેટર્ન ડેવલપ કરતા હોય એ આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો મેઇન એ છે કે લોકોના જોવા ઉપર ડિપેન્ડ કરે છે. બાકી અમે તો અમારી ટેગલાઇન જ છે કે ફેશન ઇઝ નોટ અ ક્રાઇમ. અમે એને એક ગુનો નથી માનતા, અમે એને એક ટાઈપ માનીએ છીએ ફેશનનો. એક ગાર્મેન્ટ ડિઝાઇન કરતી વખતે સ્ટાર્ટિંગ તેમના બજેટથી લઈ અને એને કઈ ટાઈપની રિક્વાયરમેન્ટ છે ત્યાં સુધીનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. એને કઈ ડિઝાઇન ઉપર ફોકસ કરવું છે, કેવા કલરના પહેરવું છે. જેમ કે બોડી ટાઈપ્સ વાઇઝ એ કપડાં બહુ ડિઝાઇન કરવાના થતા હોય છે કે કોઈ લોકો વધારે ફેટ હોય તો એ લોકોને કેવા સારા લાગે, કોઈ વધારે થીન હોય તો એ લોકોને કેવા પહેરવા જોઈએ. એના બધી વસ્તુઓના ધ્યાનના આધાર રાખી અને કપડાં ડિઝાઇન કરવામાં આવતા હોય છે. મેઇન સ્કિન ટોન પણ જોઈને કપડાં ડિઝાઇન કરવામાં આવતા હોય છે. હા, આપણે અત્યારે બેઝિકલી જોઈએ તો ગુજરાતમાં આપણું કચ્છી ભરતકામ જે કહીએ છીએ, બાવળીઓ કહીએ છીએ, મડ મિરર કહીએ છીએ, એ બધી વસ્તુઓ છે, આભલાકામ છે, અત્યારે થોડું ઘણું લુપ્ત થતું જાય છે કે લોકો એનું ઇમ્પોર્ટન્ટ ભૂલી રહ્યા છે. તો અમે સ્પેશિયલી અમારા કોર્સિસમાં આભલાકામ છે, સાથે સાથે મડ મિરર કઈ રીતે બનાવવું જોઈએ, કઈ રીતે એના આધારે ડિઝાઇન કરવા જોઈએ, એસેસરીઝ છે, જ્વેલરી છે, કચ્છી વર્કને લઈને કઈ રીતે ગાર્મેન્ટ ડિઝાઇન કરવા જોઈએ, બેગ કઈ રીતે ડિઝાઇન કરવા જોઈએ, એસેસરીઝ છે, એ બધી વસ્તુઓ અમે ઇન્ક્લુડ કરેલી છે અને અમે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરીએ છીએ સારા પ્લેટફોર્મ પર, એક્ઝિબિશન્સ પર બી,
કે જ્યાં આપણું કચ્છી વર્ક છે, જ્યાં આપણું ટ્રેડિશનલ વર્ક છે, એ બધું અમે પ્રેઝન્ટ કરીએ છીએ. તો હું એ જ કહીશ કે અપડેટ રહેવા માટે અબ તક મીડિયાને ફોલો કરો, પ્લસ સક્સેસ વિંગ્સને ફોલો કરો, અને અમારી અવનવી ડિઝાઇન્સ, પેટર્ન અને એના વિશેની જાણકારી મેળવો તમે નેક્સ્ટ સેશનમાં. સો થેન્ક યુ.